તમે ધોરણ 2 માં સરવાળા અને બાદબાકી શીખી ગયા છે. ચાલો હવે આપણે ધોરણ 3 માં પ્રકૃતિ જોઈએ. આપણે શીખીશું આપો અને લો. ચાલો આપણે સરવાળા અને બાદબાકીનું ફરી પુનરાવર્તન કરી લઈએ. જો અહીં આપણે સરવાળો કરો, જો અહીં આપણે સાદા સરવાળા શીખી ગયા છે, તો જો આપણે અહીં સાદા સરવાળામાં પહેલી રકમ છે 23 + 54. આપણને એકમ અને દશક વિશે પણ માહિતી ખબર છે કે આને એકમ કહેવાય અને આને દશક કહેવાય. જ્યારે આપણે સરવાળો કરીશું તો પહેલા એકમના બેંકોનો સરવાળો કરીશું. તો જો 3 માં આપણે 4 ઉમેરીશું તો 3 પછી આપણે 3 માં 4 ઉમેરતા થશે 7, અને 2 માં હવે દશકનું લઈશું તો 2 માં 5 ઉમેરીશું તો થશે 7. આપણે સાદા સરવાળા થયા. ચાલો હવે બધી વાળા દાખલો. ચાલો 7 માં આપણે 9 ઉમેરવાના છે, તો ચાલો 7 પછી આપણે 9 ગણીશું. તો 7 પછી 8 9 10 11 12 13 14 15 અને 16. 7 માં 9 ઉમેરતા 16, 6 બધી પડી 1, 4 ને 5, 5 ને 6. આપણો જવાબ આવશે 66. ચાલો હવે આવા આપણે ખાલી ખાના પૂરતા પણ બીજા ધોરણમાં શીખી ગયા છે. જોઈએ આપણે અહીંયા આપણે કેટલા કરવાના છે. અહીંયા 46 છે અને અહીંયા 64 છે. આપણે વચ્ચેની સંખ્યા શોધવાની છે. તો આપણે જોઈએ તો અહીંયા 6 માં આપણે કેટલા ઉમેરીશું, 4 સુધી આવશે. તો આપણે જોઈએ તો 6 માં આપણે 8 ઉમેરીશું. કેવી રીતે? તો 6 માં 8 ઉમેરતા થશે 14. 14 નો ચોગડો બધી પડી 1, 4 ને 5. તો આપણે અહીંયા 1 ઉમેરીશું તો કેટલા થશે? 6. તો જવાબ આવશે આપણો 64. એવી જ રીતે અહીં બીજો દાખલો છે. જો આ સાદો દાખલો છે. અહીંયા 57 છે, અહીંયા 89 જવાબ છે. આપણે વચ્ચેના ખાનામાં સંખ્યા લાવવાની છે. તો જો 7 માં કેટલા ઉમેરીશું તો આપણે 9 લાવવાના છે. તો 7 માં આપણે 2 ઉમેરીશું. 7 માં 2 ઉમેરીશું તો 9 આવશે. હવે 5 છે અને 8 છે. આપણે 5 માં કેટલા ઉમેરવા પડશે? તો 5 માં 3 ઉમેરીશું તો 8 આવશે. તો જવાબ આપણો કેટલો આવ્યો? 89. આ પ્રમાણે તમે ખાલી ખાના પણ પૂર્ણ કરતા શીખી ગયા છો. ચાલો હવે આપણે બાદબાકીના દાખલા શીખીએ. આપણને દરેકની સાદી બાદબાકી તો આવડે છે. ચાલો એકમમાંથી 7 છે, અહીંયા 5 છે એકમમાં. હવે 7 મોટી સંખ્યા છે, 5 નાની સંખ્યા છે, એટલે આપણે 7 માંથી 5 ઓછા કરીશું. તો 7 માંથી 5 જશે તો 2 આવશે. હવે 6 માંથી આપણે 3 ઓછા કરવાના છે. ચાલો 6 માંથી 3 ઓછા જાય તો કેટલા રહેશે? તો 3 જવાબ આવશે. તો આપણો જવાબ આવ્યો 32. હવે આપણે અહીંયા નીચે બાદબાકી દાખલો જોઈએ. આપણે સાદી બાદબાકી છે, ઉપર મોટી સંખ્યા છે, નાની સંખ્યા છે નીચે, એટલે આપણે દશક લેવાની જરૂર નથી. 9 માંથી આપણે 7 ઓછા કરીશું. 9 માંથી 7 થશે તો 2 આવશે. 8 માંથી 3 ઓછા કરવાના છે. 8 માંથી 3 ઓછા થશે તો 5 આવશે. જવાબ આપણો આવ્યો 52. ચાલો હવે આપણે બધીવાળા દાખલા જોઈએ. ચાલો જો બધીવાળા દાખલામાં અહીંયા એકમ અને દશક, આ સંખ્યા આપણી એકમમાં નાની છે, નીચે એકમની સંખ્યા મોટી છે, એટલે અહીંયા આપણે દશક લેવો પડશે. તો અહીંયા આપણે 2 ઉપર કેટલા મૂકીશું? 12 થશે 10 ઉમેરતા, અને 7 ઉપર આપણે મૂકીશું 7 કરતા એક ઓછી સંખ્યા એટલે 6. 12 માંથી 5 જશે તો કેટલા વધશે? 7. 6 માંથી 4 જશે તો કેટલા વધશે? 2. તો આપણો જવાબ આવ્યો 27. ચાલો આ દાખલો પણ બાદબાકીનો છે અને બદલી લેવાની છે, કારણ કે 4 મોટી સંખ્યા, 4 નાની સંખ્યા છે અને 9 મોટી સંખ્યા છે, એટલે અહીંયા પણ આપણે દશક લઈશું. અહીંયા આપણે 10, 4 ની ઉપર 14, એટલે 10 મૂકતા 14 થઈ જશે. અહીંયા 8 ની ઉપર 1 ઓછા એટલે 7. 14 માંથી 9 જાય તો કેટલા રહેશે? તો રહેશે 5. 7 માંથી 6 જાય તો 1. જવાબ આપણો આવ્યો 15. તો આપણે આ સાદા સરવાળા અને બાદબાકી તો આપણે શીખી ગયા છે. ધોરણ 3 માં પણ આપણે આ શીખવાનું છે. ચાલો હવે આપણે આ શીખી સરવાળા કરો, જેમાં આપણે આડા સરવાળા આપ્યા છે 73 + 24. તો જો આપણે આગળ શીખી ગયા કે 73 ને આપણે કેવી રીતે કરવાનું છે. તો 73 છે એટલે આપણે લખીશું 73 + 3, એ આપણે ધોરણ 2 માં શીખી ગયા છે. 24 છે એટલે શું લખીશું આપણે? 20 + 4. આ બેને આપણે અલગ કરી દીધું. 73 + 3 + 20 + 4, એટલે આપણે સંખ્યા છૂટી પાડી. હવે આપણે જે મોટી સંખ્યા છે 70 + 20 એ આપણે સાથે લઈશું.
અને આ એકમે સંખ્યા જે છે એ 3 અને 4 એ પછી લઈશું હવે આપણે આ 70 20 નો સરવાળો કરીશું જે 90 આવશે અને 3 4 એટલે 7 થશે એટલે આપણે અહીંયા 7 લખીશું એટલે 90 7 એટલે જવાબ આવશે આપણો 97 ચાલો હવે એટલે આપણે બીજો દાખલો જોઈએ જો અહીંયા મે લખ્યા છે 85 13 હવે આપણે 85 ને અલગ કરીશું તો 85 ને આપણે શું લખીશું 80 5 વત્તા નું ચિહ્ન 13 છે એટલે આપણે લખીશું 10 3 ચાલો હવે આપણે સરખી સંખ્યા સાથે લઈએ 10 ની તો 80 અને 10 આપણે સાથે લેશું 80 10 આ સંખ્યા એકમની 5 3 એટલે 80 10 બરાબર 90 5 3 બરાબર 8 તો 90 8 બરાબર 58 તો વાલા વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે તમારે ધોરણ 3 ગણિત ગમ્મતમાં સરવાળા બાદબાકી આપણે શીખવાના છે